અમરેલી બક્ષરા પંથકમાં સતત બીજા દિવસે વાતાવરણમાં આવ્યો પલટો, લુધિયા ગામે ધોધમાર વરસાદ. અમરેલી બક્ષરા પંથકમાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં આવ્યો પલટો, લુધિયા ગામે ધોધમાર વરસાદ. બક્ષરાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ. બક્ષરા તાલુકાના લુંધિયા, સુડાવડ, શાપર સહિત વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડ્યો. બક્ષરા શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી. ચોમાસું વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબીન સહિત પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ વર્તાઈ. બ્યુરો રિપોર્ટ, અશોક મણવર, અમરેલી. નમસ્કાર, હું કિશોર કાનપડિયા, લુંગિયા સરપંચ. હાલ અમારા લુંગિયા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં આ કમોસમી વરસાદ, ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતો માટે અત્યારે લણણીનો સમય, એટલે કે પાકો જે વાવેતર થયા હોય એમને લણણી કરી એમને ઘેરે એમના ઉત્પાદનો લેવાનો સમય, એમને જે ચોમાસુ પાકો પાકી રહ્યા હોય એમને જે ઉત્પાદન એમની ઘરે આવવાનો સમય છે, એવા સમયમાં વરસાદ ખેડૂતો માટે ખૂબ મોટી આફત બનીને આવ્યો છે. આવા સમયે ખેડૂતોને એક એમની ઉપર આગ તૂટવા સમાન આ વરસાદ અત્યારે હાલ બાઈટ આપી રહ્યો છે. ત્યારે પણ લુંગિયામાં વરસાદ શરૂ છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ છે. આવા સમયે ખેડૂતોને ખૂબ મોટી મારનો સામનો કરવો પડશે. ખેડૂતોને હવે કુદરત ભરોસે જ છે. આવી આફતો સહન કરવાની શક્તિ જનરલી તો ખેડૂતો પાસે હોય છે, અને વિશેષ શક્તિ ખેડૂતોને કુદરત આપે એવી ભગવાનને પ્રાર્થના, અને સરકારશ્રીને ધ્યાને આ વાત મીડિયાના માધ્યમથી પહોંચે કે આવી અનેક આફતો વેઠીને આ ખેડૂતો ઊભો થાય છે, આમાં પણ આપ રહેમ નજર રાખી કંઈક યોગ્ય નિવારણ આવે તેવા પગલાં ભરજો. આભાર.